નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર વિદ્યાર્થી મિત્રો તમને લીવ ફોર એજ્યુકેશન પર બધા જ વિડીયો કસોટી પેપર પ્રથમ પરીક્ષા પેપર બધા જ સોલ્યુશન તમને મારી ચેનલ પર મળી રહેશે તથા જો તમારે પ્રથમ પરીક્ષાના આઈએમપી ક્વેશ્ચન્સ કે પછી ઓરિજનલ પેપર જોઈએ જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવવું તો ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ વાણિજ્ય વ્યવસ્થા સંચાલન અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક મૂલ્યાંકન ત્રણ ગાંધીનગર દ્વારા જે તમારું પેપર બહાર પાડવામાં આવેલ છે એમના વિશે વાત કરીશું કે તો આ તમારું પ્રશ્નપત્રનું માળખું છે વિભાગ એ બી સી ડી અને ઈ આવી રીતે ટોટલ ચાર વિભાગો આપેલ પાંચ વિભાગો આપેલા છે કે તો ક્વેશ્ચન નંબર એકથી સ્ટાર્ટ કરીશું પહેલાં તો હવે ઓનલાઈન ખરીદીમાં નાણાં ચૂકવવાની પ્રક્રિયામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો અહીંયા શું આવશે ડિમાન્ડ ડ્રાફ્ટ હવે બીજો ક્વેશ્ચન જોઈએ ઓનલાઈન વ્યવહારોમાં ખરીદ વેચાણની શરતોમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે તો આવશે સી ભાવ નિર્ધારણ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનું પૂરું નામ જણાવો તો કે વર્લ્ડ વાઈડ વેબ સી ડિજિટલ કેશ કયા પ્રકારનું ચલણ છે તો કે ઇલેક્ટ્રોનિક ચલણ છે ઓકે ચાર નંબરમાં બી પાંચ નંબર જોઈએ કેવો અહીંયા તમને આપેલ છે પાંચ નંબરમાં કે વ્યક્તિ વ્યક્તિક માલિકીનું સ્વરૂપ કેવું છે તો કે જૂનું અને સરળ વ્યક્તિક માલિકીના સ્વરૂપમાં માલિકી સંચાલન અને અંકુશ કેટલા વ્યક્તિઓના હોય છે તો કે એક જ વ્યક્તિ વ્યક્તિ હોય છે એટલે એ કે એક જ વ્યક્તિ દ્વારા ચલાવાતા પેઢી ઓકે સાત નંબર જોઈએ હવે સાત નંબરમાં છે કે વ્યક્તિક માલિકીની દેવું ચૂકવવાની જવાબદારી કેવી હોય છે તો આવશે બી અમર્યાદિત વ્યક્તિ માલિકીના ફાયદામાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી વધુ મૂડી હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનું સંચાલન કુટુંબની વડીલ વ્યક્તિના હાથમાં હોય છે તે વ્યક્તિને કયા નામે ઓળખાય છે તો કે કરતા ઓકે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે તો અહીંયા આવશે જન્મથી ઓકે દસમા માં આવે છે જન્મથી હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં કર્તાની જવાબદારી કેવી હોય છે તો કે મર્યાદિત હોય છે દસ નંબરમાં આવશે મર્યાદિત સોરી દસ નંબરમાં આવશે આપણે જન્મથી એ અને અગિયાર નંબરમાં આવશે બી અમર્યાદિત ઓકે હવે હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીમાં મોટી મેળવવી કેવી છે તો કે બાર નંબરમાં આવશે બી મુશ્કેલ છે ભારતીય ભાગીદાર કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો તેર નંબરમાં આવશે સી ઓગણીસો ને બત્રીસ ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે તો કે ચૌદમાંમાં આવશે ડી નફો મેળવવાનો હોય છે પંદર નંબરમાં તો કે પંદર નંબરમાં ક્વેશ્ચન છે તમારો પહેલાં તો કે ભાગીદારી પેઢીમાં

લેવા ભાગીદાર બનવામાં આવે છે તો સત્તર નંબર માવસઠ ડી નામનો ભાગીદાર નિશ્ચિત કાર્ય માટે ભાગીદારી પેઢીના ઉદાહરણમાં નીચેનામાંથી કયો કાર્યનો સમાવેશ થાય છે તો અઢાર માવસઠ ડી આપે તમામ ઓગણીસ નંબર જવાબદારી અનુસાર ભાગીદારી પેઢીમાં કેટલા પ્રકાર પડે છે તો કે બે ભાગીદારી કરાર નામું કેવું હોય છે તે વધુ ઈચ્છનીય હોય છે તો કે લેખિત વધારે ઇચ્છનીય હોય છે હવે વિભાગ બી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને વિભાગ બી આપેલ છે તો વિભાગ બીનું સોલ્યુશન પણ આપણે જોવાના છો એ પહેલાં જો ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો નોટિફિકેશન બે લાયકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે તો વિભાગ બે એક વાક્યમાં જવાબ આપો દરેકના એક ગુણ છે તો આમાં તમને કેટલા પૂછાશે તો કે અહીંયા તમને પાંચ પૂછાશે આપેલા ક્વેશ્ચન કેટલા છે તો ટોટલ વીસ છે વીસમાંથી તમને પાંચ એ ટૂંકા સવાલ જવાબ પૂછાવાના રહેશે ઓકે તો આ તમારા શોર્ટ ક્વેશ્ચન આન્સર છે અહીંયા તમે સ્ક્રીનશોટ લઈને પણ ક્વેશ્ચન આન્સર મેળવી શકો છો હવે વિભાગ સી જોઈએ તો વિભાગ સીમાં કે ભાઈ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો દરેકના બે ગુણ છે ઓકે ધંધાકીય પ્રક્રિયા બહી સ્ત્રોતની બીપીઓ કોઈપણ બે જરૂરિયાત જણાવો જ્ઞાન પ્રક્રિયા બહી સ્ત્રોતનો અર્થ આપો જ્ઞાન પ્રક્રિયા બહી સ્ત્રોતના કોઈપણ બે કાર્યક્ષેત્ર જણાવો ઓનલાઈન વ્યવહારમાં કેટલા પ્રકારના જોખમો હોય છે કયા કયા આઉટસોર્સિંગનો અર્થ આપો અમર્યાદિત જવાબદારી એટલે શું મર્યાદિત જવાબદારી એટલે શું ભાગીદારી પેઢીનો અંત કયા સંજોગોમાં આવે છે ભાગીદારી પેઢામાં યોગ્ય નિર્ણયનો લાભ કેવી રીતે મેળવી શકાય છે કે સક્રિય ભાગીદાર કોને કહેવાય છે તો એ વિભાગ સી હવે વિભાગ ડી જોઈએ વિભાગ ડીમાં પણ મુદ્દા સર ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તમને આનું લેખિતમાં સોલ્યુશન પણ કરાવીશ પરંતુ પહેલાં આપણે ક્વેશ્ચન્સ બધા વન બાય વન જોઈ લઈએ આન્સર બધા એકસાથે આપણે મેળવવાના છે ઓકે તો વિભાગ ડી છે જે ત્રણ માર્ક્સનો છે તમારે મુદ્દા પણ કેટલા લખવાના છે તો કે ત્રણ લખવાના રહેશે ઓકે તો અહીંયા તમને ક્વેશ્ચન આપેલા છે વન બાય વન તમે અહીંયાથી મેળવી શકો છો કે ડિજિટલ કેશ વિશે માહિતી સમજાવવાની છે વ્યક્તિ માલિકીના ફાયદાઓ અવિભક્ત કુટુંબ પેઢીની લાક્ષણિકતા જણાવો ભાગીદારી પેઢીની મર્યાદા ભાગીદારી પેઢીમાં નોંધનીય પત્રકમાં સમાવિષ્ટ થતી કોઈ પણ છ બાબતો લખો કે અને વિભાગ એ તો વિભાગ ઈમાં નીચેના આપેલા પ્રશ્નોના વિસ્તાર પૂર્વક જવાબ લખવાના છે દરેકના પાંચ માર્ક્સ છે પાંચ માર્ક્સનો વિભાગ ઈ આપેલો છે એ ટોટલ પાંચ છે આ પાંચમાંથી કોઈપણ કેટલા લખવાના છે તો કે કોઈ પણ એક ક્વેશ્ચન તમારે લખવાનો રહેશે ઓકે તો વ્યક્તિ માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત જણાવવો ઓકે લાક્ષણિકતા પેઢીના ફાયદા ભાગીદારી પેઢીના પ્રકાર અને મુદ્દત અનુસાર અને જવાબદારી અનુસાર ભાગીદારી પેઢીના કાર્ય ઓકે તો ટોટલ કેટલા પાંચ અને વિભાગ ડીમાં દસ ક્વેશ્ચનમાંથી પા કોઈપણ તમને અહીંયા બે પૂછશે વિભાગ સી માં તો કે અહીંયા તમને કોઈ પણ બે પૂછશે આમાં પાંચ પૂછવાના છે જ્યારે અહીંયા એમસીક્યુ પણ પાંચ ઓકે તો આ હતું તમારા ધોરણ અગિયારના સ્ટાન્ડર્ડ ઇલેવન બીએસટી અથવા તો ઓસી નું પેપર સોલ્યુશન છે ઓકે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનું પેપર આપણે જોયું આવી રીતે બધા જ વિડીયો વન બાય વન મારી ચેનલ પર મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર નવા હોય ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થી મિત્રો સો ટકા તમને લેખિત સોલ્યુશન મળી રહેશે ઓકે તો ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો નવા વિદ્યાર્થી મિત્રોને ખાસ કે તમારે જો આ પે જ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહેશે